हेलो नमस्ते विद्यार्थी मित्रों, हूँ छु हार्दिक प्रजापति। आपनु स्वागत करू छु सनी शिवशा कॉलेज ऑफ कॉमर्स मैनेजमेंट एंड कॉम्प्यूटर एजुकेशन तरफ, मैनेज्ड बाय जैन सिटीजन्स एजुकेशन सोसाइटी। तो कि यस, आज आपणे वात करवानी छे तो बीबीए सेम थ्री नी अंदर जे आपणो सब्जेक्ट छे पर्सनालिटी डेवलपमेंट एंड कम्युनिकेशन स्किल। तो सेम थ्री नी अंदर जे आपनो सब्जेक्ट छे एनी अंदर आपणे चर्चा करवानी छे। तो कि चलो आगळ वधीए। टीम वर्क सौथी पहलो टॉपिक छे आपणो टीम वर्क। तो सौथी पहला तो टीम वर्क એટલે વાત કરીએ વોટ ઇઝ એ ટીમ વર્ક। તો ટીમ વર્ક શું છે તો એની આપણે ચર્ચા કરીએ, એની ડેફિનેશન ને સમજીએ। ટીમ વર્ક ઇઝ જનરલી અન્ડરસ્ટૂડ એઝ ધ વિલિંગનેસ ઓફ એ ગ્રુપ ઓફ પીપલ ટુ વર્ક ટુગેધર ટુ અચીવ એ કોમન એઇમ। टीमवर्क इज ए जनरली अंडरस्टूड, भाई आपणे बधाय सामान्य रीते समजी शकीए छीए। सो हेज द विलिंगनेस, भाई कार्य करवानी इच्छाओ, तो कि यस ऑफ ए ग्रुप, एक ग्रुपनी कार्य करवानी इच्छाओ ने जे पीपल छे ग्रुप ऑफ पीपल टू वर्क टुगेधर ए अचीव द ए कॉमन एम। भाई कॉमन तमारो गोल छे एने मेळवा माटे बधा ज जे तमारी टीम छे बधा ज टीमना ग्रुप मेम्बर छे એ સમજી શકે અને કાર્ય કરવાની ઈચ્છાની સાથે સારું એવું વર્ક કરે તો એને આપણે ટીમ વર્ક કહીશું। તો કે યસ સમજાય છે વોટ ઇઝ ધ ટીમ વર્ક। ટીમ વર્ક ઇઝ જનરલી અન્ડરસ્ટૂડ હેઝ ધ વિલિંગનેસ ઓફ એ ગ્રુપ ઓફ પીપલ ટુ વર્ક ટુગેધર ટુ અચીવ એ કોમન એમ। તો કે યસ ભાઈ આ છે એ તમારે માત્ર વિડીયો જોવા માટે નથી જોવાનું, આની અંદર તમે સ્ક્રીનશોટ પાડીને આ બધું જ તમારે નોટ્સ બનાવી શકો છો અથવા વિડીયો ડાઉનલોડ કરીને પણ નોટ્સ બનાવી શકો છો। યસ નેક્સ્ટ વાત કરીએ, વેન એ ગ્રુપ ઓફ પીપલ વર્ક ટુગેધર, જ્યારે આપણે ગ્રુપ ઓફ પીપલ છે મેમ્બર છે યા ગ્રુપ ઓફ એમ્પ્લોઈઝ છે જ્યારે એક સાથે કામ કરે છે ત્યારે શું થાય છે તો કોહેસિવલી, ભાઈ બધા જ એકબીજાની સાથે હળીમળીને ટાવર્ડ્સ એ કોમન ગોલ્સ, એક કોમન ગોલ તરફ જ્યારે જતા હોઈએ છીએ ત્યારે અથવા વર્ક કરતા હોઈએ છીએ ત્યારે ક્રિએટિંગ એ પોઝિટિવ વર્કિંગ એટમોસ્ફિયર। તો ત્યારે આપણે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું હોય છે તો આપણે ક્રિએટિંગ એ પોઝિટિવ વર્કિંગ એટમોસ્ફિયર, આપણે પોઝિટિવ એટમોસ્ફિયર બનાવીને રાખવું જરૂરી છે। મતલબ આપણે કંઈ એક્ઝામ્પલ લઈએ, કોઈ આપણું ઓર્ગેનાઇઝેશન છે તેની અંદર કોઈ પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવાની હોય યા કોઈ ગોલ અચીવ કરવાનો છે, હવે એને પહેલેથી જ આપણે નેગેટિવિટી વિશે ચર્ચા કરીશું તો આપણે જે ગ્રુપ ઓફ મેમ્બર્સ છે એની ઉપર એની નેગેટિવ ઇમ્પેક્ટ પડશે। તો એટલા માટે જ આપણને અહીંયા દર્શાવ્યું છે કે ક્રિએટિંગ એ પોઝિટિવ વર્કિંગ એટમોસ્ફિયર, તો આપણે એવું વર્કિંગ એટમોસ્ફિયર બનાવવાનું છે કે બધા જ જે મેમ્બર છે ગ્રુપ ઓફ મેમ્બર એનો એટમોસ્ફિયર છે પોઝિટિવ હોવાથી એ પોતે પણ પોઝિટિવ ફીલ કરે। તો કે યસ એન્ડ સપોર્ટિંગ ઈચ અધર ટુ કમ્બાઈન ઇન્ડિવિડ્યુઅલ સ્ટ્રેન્થ ટુ એનહેન્સ ટીમ પરફોર્મન્સ। તો કે યસ આપણે શું કરવાનું છે તો સપોર્ટિંગ ઈચ અધર, આપણે એકબીજાને સપોર્ટ કરવાનું છે જે ગ્રુપ ઓફ મેમ્બર છે એને। તો કે યસ એન્ડ કમ્બાઈન્ડ ઓર ઇન્ડિવિડ્યુઅલ, ભાઈ આપણે કમ્બાઈન બધાએ ભેગા મળીને પોતપોતાની રીતના જે પોતાની સ્ટ્રેન્થ છે જે તમારું શું છે તાકાત છે મતલબ જે તમારું ટેલેન્ટ છે જે વર્કને ઇઝીલી કરવાનું અને અથવા વર્કને બહુ જ સારું બનાવવાનું તેને યુઝ કરીને ટુ એનહેન્સ ટીમ પરફોર્મન્સ, જેની ઇમ્પેક્ટ છે જેનું રિઝલ્ટ છે એ આપણી જે પરફોર્મન્સ છે ટીમનું એની ઉપર વધતાય છે। તો કે યસ મતલબ એની ઉપર આપણું જે એ ઇમ્પેક્ટ કરે છે આપણું રિઝલ્ટ। તો કે આની ઉપરથી ખ્યાલ આવે છે વોટ ઇઝ ધ ટીમ વર્ક। ટીમ વર્ક ઇઝ એ જનરલી અન્ડરસ્ટૂડ હેઝ ધ વિલિંગનેસ ઓફ એ ગ્રુપ ઓફ પીપલ ટુ વર્ક ટુગેધર ટુ અચીવ એ કોમન ગોલ, ભાઈ કોમન ગોલ મેળવવા માટે જે ગ્રુપ ઓફ મેમ્બર કમ્બાઈન થઈને કામ કરે છે એને ટીમ વર્ક કહેવાય। યસ સમજાય છે નેક્સ્ટ વાત કરીએ તો કે યસ ભાઈ મેં અહીંયા એક એક્ઝામ્પલની સાથે તમને સમજાવવાનો ટ્રાય કરી છે કે વોટ ઇઝ અ ટીમ વર્ક। તો ટીમ વર્કને અહીંયા એક તમે આ પિક્ચરની અંદર જોઈ શકો છો તો કે અહીંયા જે છે એ આપણે મેનેજર ઓર એચઆર છે, તો કે યસ અને શું કરે છે તો બધાને ડિફરન્ટ ફોર્મમાં શું કરેલું હશે તો વર્ક ડિવાઇડેશન, તો કે યસ જે વર્ક ડિવાઇડેશન છે એ બધું અહીંયા કરેલું હશે જે આપ જોઈ શકો છો। તો કે યસ આ બધાને જે અહીંયા છે એ ચાર્ટ બનાવે છે, અહીંયા કોઈ લેપટોપ ઉપર વર્ક કરે છે ઓનલાઈન વર્ક અને અહીંયા કોઈ તો કે શું નોટ્સ પણ બનાવે છે। તો ભાઈ આ આપણે અહીંથી એ સમજી શકીએ કે જ્યારે જે તમારું તમારું વર્ક છે એની અંદર તમારે વર્કનું ડિવાઇડેશન કરેલું હશે, તો કે યસ એના વર્કનું ડિવાઇડેશન છે એના આધારે તમારું જે બધા જ પોતપોતાનું સારું પરફોર્મન્સ આપશે તો ઓવરઓલ ટીમનું જે પરફોર્મન્સ છે એ કેવું બનશે બેટર। તો કે યસ એના આધારે જ આપણું જે ટીમનું જે વર્ક છે આપણું ટીમ વર્ક છે એ સારું એવું ટીમ વર્ક દેખાય છે અને ટીમ વર્કનું પરફોર્મન્સ સારું એવું બેટર બને છે। તો કે યસ ચાલો નેક્સ્ટ વાત કરીએ તો કે ટીમ વર્ક શું હોય છે એ તો આપણે ચર્ચા કરી, હવે એનો મતલબ સમજીએ તો ટીમ વર્ક મીન્સ
दैट पीपल विल ट्राई टू कोऑपरेट. चलो શું કહે છે, ટીમ વર્ક મીન્સ ધેટ પીપલ વિલ ટ્રાય ટુ કોઓપરેટ. ભાઈ પીપલ છે એ જે આપણે ગ્રુપ ઓફ મેમ્બર્સ છે એ શું કરે છે, તો કોઓપરેટ કરવાની ટ્રાય કરે છે. યુઝિંગ ધેર ઇન્ડિવિડ્યુઅલ સ્કિલ, કઈ રીતના, તો કે પોતાની જે ઇન્ડિવિડ્યુઅલ સ્કિલ્સ છે એનો યુઝ કરીને શું કરે છે, કોર્પોરેટ કરે છે એકબીજાને, તો કે યસ, અને કોઓપરેટ કરે છે, સોરી કોર્પોરેટ નહીં, સોરી કોઓપરેટ કરે છે યુઝિંગ ધેર ઇન્ડિવિડ્યુઅલ સ્કિલ, મતલબ એકબીજાને સાથે મળીને કામ કરવાને હોય છે, તો કે યસ. એન્ડ પ્રોવાઇડિંગ ધ કન્સ્ટ્રક્ટિવ ફીડબેક, અને એકબીજાને શું કરે છે, તો કન્સ્ટ્રક્ટિવ ફીડબેક પણ આપે છે, તો એની પણ વાત અહીંયા કરે છે. એન્ડ ડિસ્પાઇટ એની પર્સનલ કોન્ફ્લિક્ટ, તો અહીંયા છે આપણે શું કરવાનું છે ભાઈ, પર્સનલ કોન્ફ્લિક્ટ, તમારા પર્સનલ જે ઝઘડાઓ થયા છે એ મનદુખ છે એને ભૂલીને શું કરવાનું છે, તો કે કોઈ પણ પર્સનલ જે તમારા જે ઝઘડાઓ છે એને ભૂલીને, મતલબ તમારું કોઈ અહીંયા પર્સનલ જે વાતો છે એને અહીંયા બજમાં લાવવાની નથી, પણ અહીંયા એક જ્યારે ટીમનું કામ હોય, મતલબ આપણે ટીમ વર્ક કરીએ છીએ ત્યારે કોઈ ઇન્ડિવિડ્યુઅલ તમારો જે પર્સન સાથે છે વ્યવહાર એ ચેન્જ નહીં થાય. અહીંયા છે એ કોમન, આપણે એઝ અ ટીમ તરીકે કામ કરીએ છીએ, મતલબ ઓવરઓલ પરફોર્મન્સ આપણે એના ઉપર ડિપેન્ડ હશે, તો કે યસ, એટલા માટે આપણે કોઈ ઇન્ડિવિડ્યુઅલ અહીંયા જે તમારા જે પર્સનલ કોન્ફ્લિક્ટ હોય એને આપણે ચર્ચા નથી રાખવાની અને એને ધ્યાનમાં પણ રાખવાના નથી, એ બધું ભૂલીને આપણે શું કરવાનું છે, સારું બેસ્ટ પરફોર્મન્સ આપવાનું છે, તો કે યસ. તમે અહીંયા નીચે આ પીકની અંદર જોઈ શકો છો ટીમ વર્ક, તો ભાઈ અહીંયા એટલા માટે આ મેં પીક એડ કર્યું છે, તો આપ સમજી શકો છો કે ટીમ વર્ક છે એની અંદર 8 વર્ડ્સ છે, તો એનો મતલબ છે કે 8 વર્ડ્સ, મતલબ અહીંયા એ નથી કે 8 વર્ડ્સ એટલે 8 જ મેમ્બર હશે, પણ અહીંયા તો કે આપ છે એ, મતલબ બધાએ પોતપોતાની અંદર પોતપોતાનું શું આપવાનું છે, તો કે બેસ્ટ પરફોર્મન્સ, અને બેસ્ટ પરફોર્મન્સ આપશે તો ઓવરઓલ જે ટીમ વર્ક છે એનું પરફોર્મન્સ કેવું થઈ જશે, બેસ્ટ પરફોર્મન્સ, તો કે યસ, એટલા માટે જ આપણે વર્ક કરવાનું છે, તો કે કમ્બાઈન કોઓપરેટ કરીને, તો કે યસ. નેક્સ્ટ વાત કરીએ તો ટીમ વર્ક એટ વર્ક પ્લેસ, ભાઈ આપણો ટોપિક છે તો એનું નામ છે ટીમ વર્ક એટ વર્ક પ્લેસ, તો કે યસ. અને એની અંદર તો કે આપણે ધ ઇમ્પોર્ટન્સ ઓફ ટીમ વર્ક, આ આપણો સબ ટોપિક છે, તો કે યસ, અને એની જ આપણે વાત કરવાની છે, તો કે ઇમ્પોર્ટન્સ ઓફ એ ટીમ વર્ક. ભાઈ આપણે ટીમ વર્ક વિશે બહુ ચર્ચા કરીએ છીએ કે ટીમમાં ટીમ હોય તો જ આપણે જીતી શકીએ છીએ, તો કે યસ, આવું બધું આપણે સાંભળ્યું છે, પણ હવે એની ઇમ્પોર્ટન્સ શું છે, મતલબ ટીમ વર્ક છે એ બનાવવું શું કામ જરૂરી છે, શું આપણે ઇન્ડિવિડ્યુઅલ કોઈ વર્ક છે એને આપણે ડિવાઇડ કરી દઈએ ગ્રુપ ઓફ મેમ્બરની અંદર તો વર્ક ના થઈ શકે, તો કે ના. તો એ જ આપણે અહીંયા આપણે ચર્ચા કરવાની છે, કેમ ના થઈ શકે, મતલબ કોઈ તમને ઇન્ડિવિડ્યુઅલ વર્ક આપી દેશે વન બાય વન પીપલને તો એ થઈ જ શકે, પણ એટલું નહીં થઈ, બેટર જેટલું ટીમ વર્કની અંદર થાય છે એટલું, તો કે યસ. એટલે કે જે તમારા રિલેશન્સ છે કોઓપરેટ કરો છો ટીમની અંદર મેમ્બરને એમ્પ્લોઈઝને એ સારી રીતના નહીં કરી શકો, તો એટલા માટે આપણે શું કરવાનું છે, ટીમ વર્ક, અને આ ઇમ્પોર્ટન્સ છે એ જ આપણે અહીંયા સમજવાની છે, તો કે યસ. એનો ફર્સ્ટ પોઈન્ટ છે એના વિશે ચર્ચા કરીએ, અ ટીમ વર્ક ઇઝ અ એફિશિયન્ટ વર્ક. તો સૌથી પહેલા વર્ક કી વર્ડને આપણે સમજીએ, ટીમ વર્ક ઇઝ અ એફિશિયન્ટ વર્ક. તો ભાઈ ટીમ વર્ક છે એ એફિશિયન્ટ વર્ક છે, મતલબ તમને ઇન્ડિવિડ્યુઅલ કોઈ વર્ક આપી દેશે તો તમે એટલા બધા એની માટે એફિશિયન્ટ નહીં રહો, તો કે યસ, તમને એમ થશે કે ચલો થાય છે તો કરી છી અને થવું હશે તો થઈ જશે, આપણે આ માઇન્ડસેટથી કામ કરીએ છીએ એટલા માટે. પણ એઝ એ ટીમ કામ કરતા હશો ત્યારે, તો કે તમારું એકનું પરફોર્મન્સ નહીં, આખી ટીમનું પરફોર્મન્સ તમારા ઉપર હશે, તો એ પ્રેશરના કારણે પણ તમે સારું પરફોર્મન્સ આપી શકશો, તો એ જ આપણે અહીંયા સમજવાનો ટ્રાય કરીએ, તો કે ટીમ વર્ક ઇઝ અ એફિશિયન્ટ વર્ક, અ કી પિલર ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન. તો કે યસ, જે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન્સ છે જેની અંદર ઇન્ડસ્ટ્રીની અંદર નવા નવા ચેન્જીસ આવ્યા છે, જે ક્રાંતિ આવી છે, એની અંદર કી પિલર છે આપણું ટીમ વર્ક એટ એફિશિયન્ટ વર્ક, મતલબ જે તમારું એફિશિયન્ટ વર્ક આપવાનું છે, તો કે યસ, એઝ અ ટીમ તરીકે, તો એ જ છે આપણો કી પિલર. અ ફાઉન્ડેશન ઓફ ધ મોડર્ન સિવિલાઇઝેશન, તો જે આ મોડર્ન સિવિલાઇઝેશન છે, હાલ જે આપણી નવી સંસ્કૃતિ ડેવલપ થતી જાય છે, નવું કલ્ચર ઊભું થાય છે, એની અંદર પણ આ છે એ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, તો કે યસ. વોઝ ધ ડિવિઝન ઓફ લેબર, તો કે યસ, અને જે ડિફરન્ટ ટાઈપ્સના લેબર છે એને શું કરી છે, તો કે આપણે ઓછા કરીને અથવા ડિવાઈડ કરીને, મતલબ ટીમ બનાવીને શું કરવાનું છે, તો કે વર્ક કરીએ છીએ. એન્ડ ધેટ્સ જસ્ટ અનધર વે ટુ સે ટીમ વર્ક, તો એને બીજા શબ્દોમાં આપણે કહી શકીએ, તો કે ટીમ વર્ક, તો કે યસ, મતલબ અહીંયા કહેવાય એવું માંગે છે કે આપણે જે લેબરને ડિવાઈડ કરવાના છે, એમ્પ્લોયને ડિવાઈડ કરવાના છે અને એને ટીમમાં કન્વર્ટ કરવાના છે, અને ટીમ વન, ટીમ ટુ, ટીમ થ્રી, ટીમ એ, ટીમ બી, ટીમ સી, આવી ડિફરન્ટ ટાઈપના એના ટાઇટલ આપીને શું કરવાનું છે, એને ઇન્ડિવિડ્યુઅલ ટીમને વર્ક આપવાનું છે, અને કમ્બાઈન જે પીપલ છે એની પાસે આપણે વર્ક લેવાનું છે. આ નવી એક રિઝોલ્યુશન આવ્યું છે, તો કે યસ, અને એને મોડર્ન સિવિલાઇઝેશનની અંદર પણ આ એટલું બધું યુઝ થાય છે, મતલબ જે ઇન્ડિયન કલ્ચર છે
એની સાથે સાથે જે મોડર્ન કલ્ચર છે એમાં પણ આ ઇન્ડસ્ટ્રીયલ કલ્ચર ની અંદર યુઝ થઈ રહ્યું છે. તો કે યસ, નેક્સ્ટ વાત કરીએ તો કે ટીમ્સ સેલ્ફ મોનિટર. ભાઈ આપણે ટીમ બનાવીએ છીએ તો એ શું હોય છે, એને એક ઇમ્પોર્ટન્સ એ પણ છે કે સેલ્ફ મોનિટર છે. તો કે યસ, એની ઉપર તમારે કોઈ મોનિટર કરવાની જરૂર પડતી નથી, મતલબ બધાય પોતપોતાનું પરફોર્મન્સ આપે છે. તો કે યસ, અને આપે છે તો ઓટોમેટિક તમારું પરફોર્મન્સ બેટર થઈ જાય છે. તો કે યસ, એની પર તમારે કોઈ મોનિટર યા કોઈ મેનેજર યા કોઈ પર્સન રિક્વાયર્ડ છે નહીં. તો કે યસ, હવે એની ચર્ચા કરી આગળ. તો કે વેન વન પર્સન ડઝ એ ટાસ્ક અલોન, જ્યારે માત્ર એક પર્સન છે એ માત્ર એક પર્સન કામ કરતો હોય ત્યારે શું થાય છે, તે હેવ ટોટલ ઓટોમની. એ માત્ર શું હોય છે તો પોતે એકલો જ કામ કરતો હોય છે. બટ ઇફ ધેટ પર્સન સ્ટાર્ટ ટુ વર્ક સ્લોલી ઓર ઇનઇફેક્ટિવલી, પણ જ્યારે આ જ વ્યક્તિ છે એ ટીમની અંદર જ્યારે એકલો કામ કરતો હોય અને સોરી ટીમની અંદર હોય અને એક વ્યક્તિ છે એ સ્લો કામ કરે, ધીરે કામ કરે છે અને અનઇફેક્ટિવલી, જે ઇફેક્ટ નથી આપવાની એનેથી કાંઈ, તો હુ વિલ સેટ ધેમ સ્ટ્રેટ. તો એને વ્યક્તિને જે પોતાના સ્ટ્રેટ રાઈટ સાઈડ ઉપર રાઈટ ટ્રેક ઉપર કોણ લાવશે, તો એની વાત કરીએ છીએ તો નોબડી ધેટ્સ હુ. જો એક વ્યક્તિ સિંગલ વ્યક્તિ વર્ક કરતો હોય અને એ કદાચ ખોટા ટ્રેક ઉપર કામ કરે છે અથવા બહુ સ્લો કામ કરે છે તો અથવા બહુ જ ઇનઇફેક્ટિવલી કામ કરે છે, તો એને બદલાવવા વાળું કોણ હશે, તો કોઈ જ નહીં હોય. પણ એ જ સામે તો ટીમવર્ક છે એ કેવું છે, આપણું સેલ્ફ મોનિટર છે. તો કે યસ, અને સેલ્ફ મોનિટર હોવાના કારણે શું થશે તો ઓટોમેટિક પોતાનું પરફોર્મન્સને શું કરી દેશે, કાઉન્ટ કરી દેશે. એટલા માટે એની ઉપર કોઈ વ્યક્તિ કે કોઈ પર્સનને રિક્વાયરમેન્ટ રહેશે નહીં. ચાલો નેક્સ્ટ વાત કરીએ તો ઇમ્પોર્ટન્સ ઓફ ટીમવર્ક. ભાઈ અહીંયા આ પિક્ચરની અંદર મેં એ જ બતાવ્યું છે કે કોઈ ભાઈ સિંગલ પર્સન નથી, આપ જોઈ શકો છો આની અંદર ફોર મેમ્બર છે. તો કે યસ, 1, 2, 3 એન્ડ 4. તો બંને છે એ આ જે છે એ તો કે કોઈ વર્ક છે એને આપ, આ વ્યક્તિ પોતાનું વર્ક આપશે, આ વ્યક્તિ પોતાનું વર્ક આપે છે, આ વ્યક્તિ પોતાનું પરફોર્મન્સ સારું આપશે અને આ વ્યક્તિ પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપશે. તો ઓવરઓલ પરફોર્મન્સ છે એ કેવું થઈ જશે, બેટર. તો કે યસ, સમજાઈ જાય. તો એ જ વાત આપણે અહીંયા કરીએ છીએ કે વોટ ઇઝ અ ટીમ વર્ક. તો ટીમ વર્કનું ઇમ્પોર્ટન્સ કંઈક આવું જ હોય છે. નેક્સ્ટ વાત કરીએ નંબર 3, ટીમ વર્ક સોરી ટીમ ઇનોવેટ્સ ફાસ્ટર. ભાઈ તમે ટીમમાં કામ કરતા હશો ઓટોમેટિક તમારી અંદર શું આવી જશે, સ્પીડ આવી જશે. તો કે યસ, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે ટીમ વર્ક ઇનોવેટ ફાસ્ટર. તમે ભાઈ એક સિંગલ વર્ક કરતા હોય, સિંગલ પર્સન કોઈ વર્ક કરે છે તો એની અંદર એટલો બધો કોઈ આઈડિયા નહીં હોય, એને કોઈ ટાઈમ લિમિટ નહીં હોય કે આટલા ટાઈમની અંદર પૂરું કરવું, અને કદાચ હશે તો પણ એ પૂરું કરી શકશે નહીં. પણ જો ટીમમાં વર્ક કરતા હશો તો મતલબ તમારા જે 5 મેમ્બર હશે બીજા, તો એ પોતાનું વર્ક કમ્પ્લીટ કરે છે, અને તમે જો કદાચ લેઝી કામ કરતા હશો તો ઓટોમેટિક તમને પણ બિલ્ડ કરવું જરૂરી બની જશે, અને તમે કદાચ કોઈ નહીં તમને કોઈ ગાઈડ કરે છતાં પણ તમે ઓટોમેટિક મોટિવ થઈ જશો અને સારું એવું કામ કરશો. તો કે યસ, કેમ કે તેની અંદર શું હશે, એક સિક્વન્સમાં કામ ચાલતું હશે, મતલબ એ મેમ્બર એ છે કમ્પ્લીટ કરે તો મેમ્બર બી જોડે કામ જાય છે. તો કે યસ, અને મેમ્બર બી કમ્પ્લીટ કરે તો એ કામ મેમ્બર સી જોડે જાય છે. એટલે એનો મતલબ જો બી લેઝી હોય તો મતલબ મેમ્બર સી જોડે કામ પહોંચશે નહીં, મતલબ મેમ્બર સી છે ઓટોમેટિક બી જોડે કામ કરાવડાવી લેશે, એટલે એની પાસે કોઈ વ્યક્તિની જરૂર કે વ્યક્તિની નહીં હોય. ટીમ વર્ક ઇનોવેટ ફાસ્ટર, આ છે એ ફાસ્ટ વર્ક કરે છે ફોર એની ટાસ્ક ઓર પ્રોબ્લમ. ભાઈ જ્યારે કોઈ કામ અથવા પ્રોબ્લમ આવે ત્યારે ધેર આર યુઝ્યુઅલી કાઉન્ટલેસ સોલ્યુશન. ભાઈ જ્યારે કોઈ શું થાય છે પ્રોબ્લમ અથવા ટાસ્ક આવે ત્યારે આપણે કાઉન્ટલેસ સોલ્યુશન હોય છે આપણી જોડે, કે આવી રીતના કરી નાખી, આ રીતના કરી નાખી અથવા આવી રીતના થઈ જશે. તો કે યસ, વેન વન એમ્પ્લોય ટેકલ્સ અ પ્રોજેક્ટ, પરંતુ જ્યારે શું થાય તો કે એક વ્યક્તિ જ્યારે પ્રોજેક્ટને ટેકલ કરતો હોય, હેન્ડલ કરતો હોય ત્યારે દે માઇટ બી એબલ ટુ થિંક વન ઓફ એ ફ્યુ ડિફરન્ટ આઈડિયાઝ ગિવન ટાઈમ. તો કે યસ, જ્યારે એક જ વ્યક્તિ આ પ્રોજેક્ટને ટેકલ કરતો હોય ત્યારે તેને ઘણા બધા આઈડિયાઓ મળી રહે છે અને બીજા લોકો દ્વારા પણ આને શું મળે છે, આઈડિયાઓ. તો કે યસ, બટ વેન એ ટીમ ટેકલ્સ એ પ્રોબ્લમ, તો કે હવે જ્યારે ટીમ કામ કરતી હોય ત્યારે ધ પ્રોજેક્ટ બેનિફિટ ફ્રોમ મલ્ટીપલ પર્સપેક્ટિવ. તો કે યસ, સમજાય છે. જ્યારે તમે કોઈ એક વ્યક્તિ જ્યારે ટેકલ કરતો હોય, મતલબ સિંગલ પર્સન વર્ક કરતો હોય ત્યારે, તો કે એને જ્યારે કોઈ આઈડિયા મળશે તો શું હશે, તો એના આઈડિયા લિમિટેડ હશે, ચલો 5 આઈડિયા જશે કે એને કોઈ આ વર્ક કરવા આવ્યું છે, એ વર્કને કમ્પ્લીટ કરવા માટે તો કે 3-4 વે જ છે, એ વેનો યુઝ કરીને શું કરી શકે કમ્પ્લીટ. પણ જ્યારે પ્રોજેક્ટમાં કામ કરતો હશે એઝ અ ટીમ, એ પ્રોજેક્ટ ટીમમાં કામ કરતી હોય તો ટીમ છે એ તો કે ડિફરન્ટ મલ્ટીપલ પર્સપેક્ટિવથી શું કરી શકશે, એને જોઈ શકશે. મતલબ 5 મેમ્બર છે તો 5-5 મેમ્બર છે, 5-5 આઈડિયા આપે તો પણ 25 આઈડિયા, મતલબ 25 આઈડિયાનો યુઝ કરીને એ વર્ક કરી શકાય. એટલા માટે અથવા ઇઝીલી આપણે શું થઈ શકે, કમ્પ્લીટ થઈ શકે. પછી સ્કિલ સેટ્સ,
યસ ભાઈ, પાંચ મેમ્બર છે તો એની અંદર આપણે શું હશે, સ્કિલ સેટ્સ હશે. મતલબ કોઈને કમ્પ્યુટર સારું આવડતું હશે, કોઈને ચાર્ટ ડ્રો કરતા સારું આવડતું હશે, કોઈનું પ્રેઝન્ટેશન સ્કિલ સારી હશે. તો કે યસ, સમજાય છે? આ બધી જે આપણે એક શું મળી રહેશે, આપણને એક ઓપ્શનલ મળી જશે. તો કે યસ, અને આપણા જે આ ઓપ્શન્સ છે એનો યુઝ કરીને સારું એવું વર્ક અને ફાસ્ટર બનાવી શકીએ. એન્ડ એક્સપિરિયન્સ ઓલ એટ વન્સ, અને એમાંથી એક્સપિરિયન્સ પણ કોઈ પર્સન હશે તો એનો પણ આપણે યુઝ કરી શકીએ છીએ. તો કે યસ. એન્ડ નેક્સ્ટ વાત કરીએ તો કે એની અંદર તો ટીમમેટ્સ લર્ન ફ્રોમ ઈચ અધર. તો કે યસ, અહીંયા વાત કરીએ ટીમમેટ્સ લર્ન ફ્રોમ ઈચ અધર, એટલે કે ટીમ મેમ્બર છે આપણા એ એકબીજામાંથી શું કરશે, તો કે શીખશે. તો કે યસ, એટલે કોઈ ટીમ લીડર છે, અહીંયા ટીમ લીડરની કોઈની જરૂર નહીં પડે, પણ કોઈ એક વ્યક્તિ સારું કામ કરતો હશે તો એ જ વ્યક્તિ પોતાના ટીમ મેમ્બરને શું કરી શકશે, શીખવી શકશે. અને આ જે શીખેલું છે એ જ વ્યક્તિ છે એ પોતે યુઝ કરશે અને પોતાનું ટીમનું બેટર પરફોર્મન્સ લાવી શકે છે. તો કે યસ, સમજાય છે? ચાલો નેક્સ્ટ વાત કરીએ એમાં ને એમાં. ઇમેજિન યુ હેવ એ વર્ક પ્લેસ ઓફ 10 ડિઝાઇનર્સ. તો કે ભાઈ, તમે એવી જગ્યાએ કામ કરો છો જ્યાં 10 ડિઝાઇનર છે, ઓલ વર્કિંગ ઇન સેપરેટ રૂમ્સ. તમે એવું ઇમેજિન કરો, તમે એક ધારણા કરો કે એ તમે જ્યાં 10 ડિઝાઇનર્સ છે અને એ શું છે, તો વર્કિંગ સેપરેટ રૂમ. ભાઈ, અલગ અલગ રૂમની અંદર શું છે, બધા લોકો 10-10 ડિઝાઇનર કામ કરે છે. ઈચ ડિઝાઇનર વર્ક્સ ટુ ધેર ઓન સ્ટ્રેન્થ. આ 10-10 ને અલગ અલગ રૂમની અંદર બેસાડ્યા હશે તો શું થશે, તો ઈચ ડિઝાઇનર વર્ક્સ ટુ ધેર ઓન સ્ટ્રેન્થ. બધા છે એ પોતપોતાની રીતના શું કરશે, કાર્ય. તો કે યસ. એન્ડ સફર ફ્રોમ ધેર ઓન વીકનેસ. તો કે યસ ભાઈ, આ શું કરે છે ભાઈ, એમનાથી સફર કરશે કઈ રીતના, તો પોતાની જે વીકનેસ છે એનાથી એ વધારે હેરાન પણ થશે. મતલબ એની વીકનેસ છે તો એને સોલ્યુશન માટે કોઈ નહીં હોય, જો ટીમમાં હશે તો એનું સોલ્યુશન થઈ શકશે. તો કે યસ, પણ એ પોતે જ એકલો જ વ્યક્તિ કામ કરતો તેની સ્ટ્રેન્થ અને વીકનેસ એ કોમન રહેશે, એની અંદર કોઈ ચેન્જીસ નહીં થાય. સ્ટ્રેન્થ વધશે પણ નહીં અને વીકનેસ ઘટશે પણ નહીં. વિથ નોબડી ટુ ટીચ ઓર લર્ન ફ્રોમ. તો કે અહીંયા તેમને ત્યાં કોઈ શીખડાવવા વાળું અને સમજાવવા વાળું નહીં મળે, એટલા માટે. તો કે યસ, જે આ છે એ અહીંયા નેગેટિવ પોઈન્ટ છે, પણ આપણે વાત કરીએ ટીમમેટ્સ લર્ન ફ્રોમ ઈચ અધર. તો કે જ્યારે આ ટીમ વર્કમાં વ્યક્તિ કામ કરતો હોય, મતલબ સિંગલ વ્યક્તિ છે ટીમ વર્કમાં જોડાઈ જાય, તો શું થશે, તો એની જે વીકનેસ છે એને મિનિમાઇઝ કરવા માટે એના ઓપ્શન મળી રહેશે, અને એને જે સ્ટ્રેન્થ છે તો એને ઇન્ક્રીઝ કરવા માટે પણ તેને શું મળી રહેશે, તો બીજા એમ્પ્લોઈઝ છે, સ્ટાફ મેમ્બર છે એ મળી રહે છે. તો કે યસ, એટલા માટે આ ટીમ વર્ક છે એટલું જ આપણે માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. નેક્સ્ટ વાત કરીએ, ટીમ વર્ક પ્રમોટ્સ સ્ટ્રોંગ વર્કિંગ રિલેશનશિપ. તો કે યસ ભાઈ, તમે ટીમ વર્કમાં કામ કરો છો તો શું થશે, તો તમારા જે વર્કિંગ રિલેશનશિપ છે એ કેવી થઈ જશે, સ્ટ્રોંગ. ભાઈ, આપણે તમને એક એક્ઝામ્પલ આપું તો ભાઈ, કોઈ દેશ વચ્ચે, કોઈ બે દેશ વચ્ચે કોઈ એબનોર્મલ કન્ડિશન હોય ત્યારે શું થાય છે, તો એની માટે આપણે જાણીએ છીએ કે ક્રિકેટ મેચ રમાડાય છે યા ફૂટબોલ લીગ રમાડાય છે, શું કામ, તો એનાથી બે દેશો વચ્ચે, તો કે એનાથી જે એના ઓડિયન્સ છે એ પણ એ શું કરશે, બંને સાથે પાર્ટિસિપેટ કરી શકે છે, અને એના જે પ્લેયર્સ છે એ પણ બંને પાર્ટિસિપેટ કરે છે. મતલબ એક પ્રેમ ભાવના છે, એ ખેલ દિલી છે, એના આધારે શું થાય છે, તો બંને કન્ટ્રી વચ્ચે સારી એવું એક રિલેશન્સ બંધાય છે. તો એ જ અહીંયા આપણે વાત કરવાની છે. તો કે ટીમ વર્ક પ્રમોટ સ્ટ્રોંગ વર્કિંગ રિલેશનશિપ. તો કે યસ, એનાથી શું થાય છે, સ્ટ્રોંગ વર્કિંગ રિલેશનશિપ બને છે તમારી. તો કે યસ. ફાઇનલી, વેન એ એમ્પ્લોઈઝ વર્ક ટુગેધર, જ્યારે શું થાય છે, બધા જ એમ્પ્લોઈઝ છે એ સાથે કામ કરે છે ત્યારે. એન્ડ સક્સેસ હેઝ એ ટીમ, જ્યારે એક સફળ ટીમની જેમ કામ કરતા હોઈએ છીએ ત્યારે શું થાય છે, ધે ફોર્મ બોન્ડ્સ ધેટ કેન ટર્ન ઇન્ટુ ટ્રસ્ટ. જ્યારે બધા લોકો એક સાથે કામ કરતા હોય છે ત્યારે શું થાય છે, તો એ લોકો છે એ સાથે માત્ર કામ નથી કરતા, પણ એકબીજા સાથે શું બનાવતા હોય છે, એક બોન્ડ્સ બનાવતા હોય છે. બોન્ડ્સ, તો કે યસ, ના બોન્ડ્સ છે એ જ છે એ કેમાં કન્વર્ટ થાય છે, તો કે ટ્રસ્ટ અને ફ્રેન્ડશિપની સાથે. તો કે યસ, મતલબ તમે જેટલું જ એકબીજા સાથે કામ કરો છો, એક ટીમની અંદર કામ કરો છો, તો તમારો ટ્રસ્ટ છે એ ઇન્ક્રીઝ થાય છે, અને જે તમારો રિલેશનશિપ છે મતલબ ફ્રેન્ડશિપ છે એ પણ સારી એવી ઇન્ક્રીઝ થાય છે. તો કે યસ, અને આનાથી જ આ જે તમારું રિલેશન છે, આ ટ્રસ્ટ છે, એ જ તમને શું કરે છે, તમારી જે બેટર પરફોર્મન્સ છે ટીમનું એની માટે એક દાર સારો એવો ભાગ ભજવે છે. ઇટ્સ હ્યુમન નેચર, ભાઈ માણસનું એક નેચર છે. એન્ડ ઇટ્સ અ ગ્રેટ ફોર અવર ઓર્ગેનાઇઝેશન, અને આ માણસનું જે નેચર છે કે કોઈ વ્યક્તિ સાથે કામ કરવું, અને એ ટીમ મેમ્બરની અંદર તમે સાથે કામ કરો છો તો એનાથી તમે એની સાથે ઓટોમેટિક ટ્રસ્ટ મૂકી શકો છો, એની સાથે એક
ફેમિલી રિલેશન્સ બંધાઈ છે યા ફ્રેન્ડશિપ થઈ જાય છે અને આ જે રિલેશન્સ છે એ તમને સારું એવું બેટર ઓર્ગેનાઇઝેશનની અંદર શું થાય છે તો સારા એવા રિઝલ્ટ આપી શકે છે. તો કે યસ સમજી જાય. તમે કોઈ બીજી ભાઈ અનવોન્ટેડ કંપની હોય એની સાથે તમે વર્ક કરો અને એના સ્ટાફ સાથે વર્ક કરો તો તમે સારું એવું પરફોર્મન્સ આપી શકશો નહીં. પણ તમને જે ટીમ જોઈતી હોય એ ટીમની અંદર તમને રાખવામાં આવે યા ઈ પેનલની અંદર તમને રાખવામાં આવે પછી વર્ક સોંપવામાં આવે તો તમે સારું એવું આઉટપુટ આપી શકો. તો કે યસ ઓર્ગેનાઇઝેશન સિન્સ એમ્પ્લોઈઝ વુ લાઈક એન્ડ ટ્રસ્ટ ઇચ અધર. તો કે યસ અને એનાથી શું થાય છે તો કે જે એમ્પ્લોઈઝ વુ લાઈક એન્ડ ટ્રસ્ટ ઇચ અધર આર મોર લાઇકલી ટુ. જે લોકો પહેલા લાઈક અને ટ્રસ્ટ કરતા હતા એકબીજા ઉપર એનાથી પણ વધારે લાઈક અને ટ્રસ્ટ કરી શકશે. તો કે યસ આ ટીમ વર્ક હોય છે યાર. તો કે યસ સમજાય છે. આની અંદર વાત કરી બીજી કે હવે સમજી કે ટીમ વર્ક એટલે શું છે. તો વોટ ઇઝ અ ટીમ વર્ક. ટીમ વર્ક એટલે એક કોમન ગોલ છે એ કોમન ગોલને અચીવ કરવા માટે નંબર ઓફ પીપલ શું કરે છે કમ્બાઇન્ડલી વર્ક કરે છે. તો કે યસ અને કમ્બાઇન્ડલી વર્ક કરે છે એના આધારે શું થાય છે બેટર પરફોર્મન્સ મળે છે આપણા ઓર્ગેનાઇઝેશન્સ. તો કે યસ અને એ જ છે એ જ આપણું સારું એવું ઓર્ગેનાઇઝેશનનું પરફોર્મન્સ રિઝલ્ટ આપી શકે છે. તો કે યસ અને આ જે આપણા જે ફાઈવ પિલર્સ છે મતલબ જે ફાઈવ સબ ટોપિક છે એ તમારે એની અંદર નોટ્સ બનાવવાની છે અને એ નોટ્સની બનાવીને સરસ મજાને આપણે યાદ રાખવાના છે કેમકે એક્ઝામની અંદર આ જ આપણને પૂછાવાનું છે અને લખવાનું પણ આ જ છે. તો કે યસ સમજે. તો આ ટીમ વર્ક છે એ તો કે મેં અહીંયા તમને પિક્ચરની સાથે અને જે ડિટેલ્સમાં સમજાવવાની ટ્રાય કરી હતી. તો કે યસ અને હું માનું છું ત્યાં લગી ઇઝીલી સમજાઈ ગયું હશે અને આની અંદર તમે સ્ક્રીનશોટ પાડીને નોટ્સ બનાવી લેજો. તો કે યસ આ તમારો ડિસિઝન છે સ્ક્રીનશોટ પાડવા અથવા વિડીયો ડાઉનલોડ કરીને નોટ્સ બનાવી એઝ યુ વિશ. સમજાય. ચાલ આપણે અહીંયા આ ટોપિક અહીંયા આપણે કમ્પ્લીટ થઈ છે. તો કે યસ અને આપણે નેક્સ્ટ વાત કરીશું આગળ આ ટોપિકને. તો કે નેક્સ્ટ ટોપિક છે નેક્સ્ટ વિડીયોની અંદર. તો કે થેન્ક યુ વેરી મચ.